أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأوله الطيبين الطاهرين المعصومين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه المبين وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم إنا علينا للهدى وإنا للآخرة والأولى صلوات પરવર્તિકારનો ઇશાદ છે એ ના લઈને અલલ હોદા બેશક હિદાયતની જવાબદારી અમારી છે અને દુનિયા અને આખરતનો ઇખ્તિયાર પણ અમારા જ હાથમાં છે. હિદાયતની જવાબદારી જે છે એ અલ્લાહે પોતાના ઉપર લીધી છે અને અહીંયા જે છે કહી રહ્યો છે કે બેશક અમારી જ જવાબદારી છે અને એ જવાબદારી અલ્લાહે જે છે એ બધી જ રીતે પૂર્ણ કરી છે. સામાન્ય રીતે ઇન્સાન જે છે હિદાયત કઈ રીતના મેળવતો હોય છે, કા કોઈ કિતાબો પુસ્તકો વાંચીને કરતો હોય છે મેળવતો હોય છે, યા કોઈ સામે હાદી આવે ને એ હાદી એને હિદાયત કરે તો એને હિદાયત થતી હોય છે. તો એ બે રીતના તમે જુઓ કે અલ્લાહે જે છે 1,24,000 પૈગંબરો હાદી તરીકે મોકલ્યા અને ત્યાર પછી જે છે ઇમામતનો સિલસિલો છે. કિતાબમાં જુઓ તો અલ્લાહે 4 કિતાબો મોકલી મુખ્ય અને એ સિવાયના ઘણા જે છે સહીફાઓ પણ મોકલવામાં આવ્યા છે. તો આ બે વસ્તુની રીતે જોવામાં આવે તો અલ્લાહ ન્યા છે એના કામ પૂરું પોતાનું કરી નાખ્યું. હિદાયતની જે જવાબદારી હતી આમ જોવો તો પૂરી કરીએ. હા, સાથોસાથ જે છે ઇન્સાનમાં પણ એક એવી હિદાયત મેળવનારી વસ્તુ મૂકી છે કે હિદાયત તો બધી આવી પણ મેળવે કેમ માણસ, એ ગ્રહણ કેમ કરે, તો એને માટે પણ જે વસ્તુની જરૂર છે એ પણ આપણને આપી છે અને એ જે છે અકલ. ઇન્સાન જે છે એ અકલથી બધું મેળવતો હોય છે, હિદાયત જે મેળવતો હોય અકલથી, તો ઇન્સાનને જે છે અકલ પણ અલ્લાહે આપી છે. તો આ બધી જ વસ્તુ જો જોવામાં આવે તો એ ક્યાં, કેમ કે એક જગ્યા તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે અકલના બારામાં કે હરેક ઇન્સાનની સાથે એક નબી મોકલવામાં આવ્યો છે. નબી એટલે દરેકની સાથે નબી થોડો છે, નબીના જે છે એ અકલને નિસ્બત આપી છે કે અકલ એક આપવામાં આવી છે દરેક ઇન્સાનને ને અકલ મુજબ જ ઇન્સાનનો જે છે આખરતમાં હિસાબ કિતાબ છે. અગર નથી, દીવાનો છે ગાંડો છે તો એના માટે કોઈ સહેજની સરળ જિમ્મેદારી. તો અકલ રાખે છે એના માટે છે. તો અહીંયા જે છે અલ્લાહ હિદાયતની જવાબદારી લીધી અને એની સાથે સાથે 1,24,000 પૈગંબરો મોકલ્યા, ઉપરાંત જે છે ઇમામતનો સિલસિલો ચાલુ રાખ્યો. એ ઇમામતના સિલસિલામાં બીજી કડી ઇમામે હસન અલી સલામ સલવાત કે જેના સિલસિલાની મારે આજ વાત કરવાની છે એના જીવન વિશેની. ઇમામે હસન અલ ઇસ્લામના જીવનમાં જો જોઈએ તો પહેલાં તો એમનું નામ તો જે છે હસન એ તો જે અલ્લાહ તરફથી મુકરર કરવામાં આવ્યું હતું એ જ નામ રાખવામાં આવ્યું છે. પણ એમના અલકાબો જે છે એ ઘણા છે લકબો, જેમ કે એમના લકબો જે બયાન કરવામાં આવ્યો છે તૈયબ. તૈયબ એટલે પાક પવિત્ર જેને આપણે કહી શકીએ. બીજું જે નામ જે છે એ નક્કી, નક્કી એટલે સ્વચ્છ. સ્વચ્છ એટલે કે આપણે જેમ આ સફાઈ નહીં એના જેને બધી રીતે સ્વચ્છની વાત છે. અને ત્રીજું જે કીધું છે એનું ઝકી, ઝકીને માની પણ પવિત્ર કહેવામાં આવ્યું છે. તેમનો ચોથો લકબ જે કીધો છે એ મુસ્તબા, એ એટલો મશહૂર છે કે હસન ઇમામ હસન ઇસ્લામની સાથે બધા આપણે હસને મુસ્તબા જ બોલતા હોઈએ છીએ, તેવો એનો એ મશહૂર લકબ છે. અને મુસ્તબાને માની છે કે પસંદ કરાયેલા, અલ્લાહે જેને પસંદ કર્યા છે એવી હસ્તી. અને પાંચમું જે લકબ એનો જે છે એ મસમૂમ છે. આ લકબ એક એવો છે કે જે બીજા કોઈ ઇમામોમાં નહીં જોવા મળે તમને. મસમૂમને માની છે ઝેર આપવામાં આવેલા, જેને ઝેર આપવામાં આવ્યું છે એવી હસ્તી. તો આમ જોવો તો જોઈએ આપણે તો આપણા જે ઇમામો જે છે 12 ઇમામો એમાં જે જોઈએ તો 2 ઇમામ જે છે કે જેને તલવારથી શહીદ કરવામાં આવ્યા, બાકીના 9 ઇમામો જે છે એ બધાને શહીદ ઝેરથી શહીદ કરવામાં આવ્યા છે.
મેં નવ એટલા માટે કીધું બાર મહિમા ભયા જ છે, એટલે પાછું તમે કઈ ગણતરી માં સુધી ભૂલી ગયા તો ભૂલી નથી ગયો. તો નવ ઇમામો જે છે એ નવે નવ ઇમામોને જાહેરથી શહીદ કરવામાં આવ્યા છે, પણ બીજા કોઈનો આ લકબ નથી સિવાય ઇમામે હસન ઇસ્લામ. કેમ કે એમને જે ઝેર દેવામાં આવ્યું છે અવારનવાર દેવામાં આવ્યું છે, સામાન્ય એક વાર કે બીજી વાર નહીં અનેક વાર દેવામાં આવ્યું છે એમ, એટલે એમનું જે છે એક આ મસમૂમ જે છે એક લકબ પડી ગયો હતો. બાકી તો જે છે જ્યારતમાં એમના બે અલકાબો મળે છે જેને કહેવાય નાસે અને અમીન, એ જ્યારતની અંદર તમે પડતા હો તો એમના એ બે લકબો મળશે. હવે ઇમામે હસન ઇસ્લામની જિંદગી જે શરૂઆત જે છે બચપણનો પિરિયડ, એ પિરિયડમાં જોઈએ તો એમની સાથે જે એમનો પિરિયડ જે છે બચપણનો કે જેને કહેવાય 3 વર્ષની ઉંમરથી 3 હિજરીથી લઈ અને 10 હિજરી સુધીનો તકરીબન 7 વર્ષનો પિરિયડ એ જે છે રસુલ્લાની સાથે એમનો પસાર થયો. એટલે અલબત્ત બીજા ઇમા હતા પણ આ જે રસુલ્લાની હયાતમાં જે છે એમનો આ જિંદગીનો પિરિયડ પસાર થયો. અને એ પિરિયડમાં જે છે રસુલ્લાએ ઠેર ઠેકાણે જે છે એમને ઓળખાણ આપી છે, આ જ હસનુમ ફારુકુ, આ હસન છે એને ઓળખો, આ હસન છે એને ઓળખો, અને એનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે ઠેક ઠેકાણે. અને એમને પણ જે છે આપણે સામાન્ય રીતે ફઝીલતમાં જે છે ઇમામે હસન અને ઇમામે હુસેન બે હોય તો આપણે વધારે ઇમામે હુસેન સામની ફઝીલતની વાત કરતા હોઈએ, પણ ખરેખર બંનેની ફઝીલત સેમ છે. આપણે જે છે ઉચ્ચ નીચ આપી દીધું છે, ખરેખર તો બેની ફઝીલત સેમ છે, કોઈ ફરક નથી. એક વસ્તુ છે ફરક એટલો છે જમાનાનો છે, આમના જમાનો આ આવ્યો તો એમણે એ રીતના જે છે પોતાની જિંદગી બસર કરી, ને ઇમામે હુસેન ઇસ્લામનો જમાનાનો જે પિરિયડ આવ્યો એ તો એ રીતના એમણે પસાર કરી. તો ઇમામે હસન ઇસ્લામને માટે મળે છે કે બચપણમાં એકવાર રસુલ્લાહ જે છે એમને પોતાના ખંભા ઉપર બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે એક જણાએ કીધું કે શું સારી સવારી મળી છે તમને, ઇમામે હસનને સંબોધીને કીધું. ત્યારે રસુલ્લાહ કહે છે કે એમ નહીં એમ કે શું સારો સવાર મળ્યો છે મને. તો આ બચપણની અંદર જે છે એ આ રીતના ખુદ રસુલ્લાહ જે છે એમને લોકોને કહી રહ્યા હતા કે આ કોણ હસ્તી છે જુઓ ઓળખો. નીતિ આગળ આપણે બધા જ જાણીએ છીએ મશહૂર મારૂફ હદીસ કે ઇમામે હસન અને ઇમામે હુસેન ઇસ્લામ જે છે જવાનોના જન્નતના જવાનોના સરદાર છે, ને એમના પિતા જે છે એમનેથી બહેતર છે. તો ઇમામે હસન અને ઇમામે હુસેન કે જે બચપણની આ પિરિયડમાં હતા નાના એવી ઉંમરમાં હતા ને એમાં જે છે રસુલ્લાહ એમ કહે છે કે તમે જન્નતના જવાનોના સરદાર છો. આપણને એમ થાય કે એમાં એટલા કેવા છોકરાને શું કહેવાની જરૂર છે એમ લાગે ને, આપણા માટે એક નસીહત છે આમાં. આપણને પણ કીધું છે તમે પણ તમારી ઔલાદને જે છે આ રીતના એન્કરેજ કરો. આ એક જાતની એન્કરેજિંગ હતું કે એને કીધું ભાઈ તમે તો જવાનોના સરદાર જન્નતના જવાનોના સરદાર છો, એમ તમે પણ તમારા બાળકને જે છે એન્કરેજ કરો, એને પણ જે છે એ પ્રોત્સાહિત કરો. બાકી આ વર્ષો સુધી તમે જોઈ છે કે લગભગ વડીલ સાહેબ હાલતી છોકરો પણ અલાય તો ત્યાં સુધી એમ કે ચુપબેટ તને ન ખબર પડે, આમાં તને ન ખબર પડે કે એમ કરીને જે છે એ છોકરાને તોડી પાડવામાં આવતો. હવે થોડોક સુધારો થયો છે પણ આ રીતની જે છે જિંદગી હતી કે બાળકને છે ને કોઈ ઇજ્જત આપવામાં જ ન આવતી. અગર જો તમે ઘરમાં ઇજ્જત નહીં આપો તો એને ક્યાંય ઇજ્જત નહીં મળે દુનિયામાં. ઇજ્જત જે છે ઘરમાંથી આપવી શરૂ કરવી પડશે તમારે તો થશે. અને તમે તમારા બાળકને એન્કરેજ કરો, કહો કે ભાઈ તું તો એક સારો અજાદારે હુસેન છો, તું ભવિષ્યનો જે છે એક ડોક્ટર છો, એક એન્જિનિયર છો, એ તમે બધી રીતના એને કહી શકશો. પણ પછી એને વિચાર થશે કે ડોક્ટર હું આવું હળકું કામ કરે, અજાદારે હુસેનથી ને મારાથી આવો ગુનાના કામ થાય, તો પોતાની પોતાની જાતને રોકશે. પણ એના મગજમાં એ ઠસેડવો હોય તો થાય ને, તમે બચપણમાં એને હિંમત આપી હોય તો થાય ને. આપણે તો બચપણમાં મેં તમને કીધું એમ બે ઠેઠો તને ન ખબર પડે અને ક્યાં એને ઇજ્જત ન મળે. પછી તો આપણને એક સબક છે કે આપણે પણ જે છે અને ખુદ રસુલ્લાની હદીસ પણ છે મશહૂર અમારો અક્રમકુ ઔલાદ હકુમ, તમારી ઔલાદનો ઇકરામ કરો. તો ઇકરામ કઈ રીતના કરો? આપણે તો જે ઇકરામ કરીએ છીએ એ કોઈ આલિમે દીનનો છે યા મા બાપનો છે એવો કોઈ ઇકરામ કરતા હોય છે એનો ઇજ્જત જે એહતરામ કરતા હોય ઇકરામ કરતા હોય. આજે અગર સામાન્ય રીતે કોઈ આલિમે દીન આવે તો ફોરન આપણે બધા એહતરામમાં ઊભા થઈને એનો ઇકરામ કરીએ છીએ. પણ તો અહીંયા જશે એટલે કે છોકરાનો ઇકરામ કરવાનો રસુલ્લાહ કહે છે. તો એને કઈ રીતના? એને બસ એ રીતના જ કીધું છે કે તમે એને છે ને ઘરમાં ઇજ્જતથી રાખો, એ એનો મોટો મોટો ઇકરામ છે. જો તમે એને આજે ઇજ્જતથી રાખશો તો એ ભવિષ્યમાં છે ને ઇજ્જત હું વસ્તુ છે સમજશે.
ઘરમાં જો અડધું થઈ ગયો તો ક્યાં સુધરે નહીં, બધે અડધું જ રહે. એમ કે ઇજ્જત શું વસ્તુ છે ખબર નથી. તો અહીંયા જે છે રસુલ્લા જે છે આ બચપણની હાલતમાં જે છે એ બચ્ચાઓને કહી રહ્યા છે. હસન હુસૈન જે છે જન્નતના જવાનોના સરદાર છે. અને મેં તમને કીધું બે બચ્ચાઓ સરખા જ સેમ છે, એમાં કોઈની ફઝીલતનો વધારો ઘટાડો નથી વાત થઈ. અને એક પ્રસંગ મળે છે કે એકવાર રસુલ્લાએ જે છે આ પાસે બંને બચ્ચાઓ આવે છે કે બંને જે છે એક લખાણ કર્યું હશે, કોના અક્ષર હારા હતો તો કોનું લખાણ હારું એ અનુસંધાનમાં પૂછ્યો. રસુલ્લાને કહ્યા તો રસુલ્લા જે છે બેના લખાણ જોઈ અને એમ કહે કે ભાઈ તમે આ જે છે ને તમારે વાલિદ મુઝુરગાને પૂછો એનો જવાબ. એમ કે રસુલ્લા મત છે કે આમાંથી કોઈને મારા નારાજ નથી કરવા, બે સરખા છે એની નજરોમાં. પછી હઝરત ઇસ્લામ પાસે જાય છે. હઝરત અલ ઇસ્લામ પણ જે છે એ જોઈને તો કહે છે કે તમે આ તમારી માધરે ગિરામી પાસે પહોંચાવો. એના માધરે ગિરામી પાસે જાય છે જનાબે સૈયદ સલામુલ્લાહ પાસે. પછી જઈને જનાબે સૈયદ સલામુલ્લાહ જ્યારે જોવે છે ત્યારે એ પણ સમજે છે કે આ બે જે છે એને કોઈ નારાજ કરવા નથી માંગતું, બે એક સરખા જ છે બધાની નજરોમાં, મારી નજરોમાં બંને સરખા છે. ત્યારે એમણે એક નિર્ણય આપ્યો અને કીધું કે ભાઈ તમે એક કામ કરો, મારો હાર જે છે એ સાત મોતીનો છે, હું એને અહીંયા નાખી દઉં છું એના મોતી, જે વધારે લઈને આવશે એના અક્ષરહારા. અને એ મુજબ એણે જે છે પોતાનો હાર નાખી તોડીને નાખી દીધો જમીન ઉપર. બંને બચ્ચાઓ જે છે મોતી વીણતા વીણતા ત્રણ ત્રણ તો બેના હાથમાં આવી ગયા, એક બાકી રહ્યો. બસ જ્યારે એકની તરફ બંનેના હાથ વધતા હતા આગળ, એ અરસામાં અલ્લાહ જે છે જનાબે જિબ્રાઇલને કહે છે કે જાઓ તમે એને જલ્દી તમારા પરથી એ મોતીને બે ભાગ કરી નાખો. અને એને બે ભાગ કરી નાખે છે અને બેને બચ્ચાના હાથમાં એક એક જે છે આવે છે. વિચાર કરો આપણે જે છે ઊંચનું કે જ્ઞાન જે છે અલ્લાહની નજીક તો બે હરકું છે. તો આ જે છે ઇમામે હસન ઇસ્લામની જિંદગીની શરૂઆત. અને એ પછી જે છે આપણે સામાન્ય રીતે આપણે તો છે ને કોઈ પૂછપરછ ઘરમાં કરતા હતી સિવાય સ્કૂલના લેસનની. છોકરો ગયો સ્કૂલે તો તરત કહીએ બાજુ હું લેસન આપીશ ખોલ, જ્યાં ટ્યુશનમાં જઈને આ લેસન કરી આપ, એ બધું કરીએ છીએ. પણ કોઈથી કોઈ મદ્રસામાં કીધું છે કે આજ મદ્રસામાં હું શીખ્યો લાવ? કોઈ પૂછતા નથી આપણે, કેમ કે આપણા ઘડી ફુરસદ નથી મદ્રેસા માટે ને સ્કૂલ માટે છે. તો આ જે છે મદ્રેસા માટે આપણે એ તો નથી. અહીંયા તમે જુઓ કે ઇમામે હસન અલી સલામ જે છે એ જ્યારે ઘરે આવતા ત્યારે જનાબે સૈયદા એમને પૂછતા કે બેટા આજ બાબાએ શું ફરમાયું ખુતબામાં, તો એ આખો ખુતબાના જે કાંઈ વાતો હતી બધી કહેતા એમને. બસ જ્યારે આ કણાજી આવ્યું ત્યારે જનાબે સૈયદા કહેતા હતા કે આજ આ રીતના બાબાએ ફરમાયું. ત્યારે મેં પૂછ્યું કે આ તમને કઈ રીતના ખબર પડે છે? તો કે ફરજંદ હસન જે છે એ આવીને બયાન કરે છે મને. તો એ રીતના જ્યારે આ કહે છે ત્યારે ઇમામે હસન કે આજ હું પણ સાંભળું કે હું બયાન કરે છે, એટલે પોતે એક બાજુ છુપાઈ ગયા. અને ઇમામે હસન ઇસ્લામે જે છે ખુતબાની બાબતો શરૂ કરી પણ એનું જબાન જે છે થોથવાતી હતી. ત્યારે કહે છે કે માધરે ગિરીમાં અહીંયા કોઈ મારા બુઝુર્ગ મોજૂદ છે કે જેથી મારી જબાન જે છે એ ઉપડતી નથી. બસ ત્યારે રસુલ્લા બહાર આવે છે કે હા બેટા હું મોજું છું. તો આ બતાવી આપે છે કે એને જે બચપણમાં જે છે પૂછતા હતા કે ત્યાં હું કીધું, આપણે કોઈ પૂછતા નથી ને કરતા નથી, જે આપણે એક સબક લેવા જેવો છે એમાંથી. અને એ જ રીતના જે છે ઇમામે હસન ઇસ્લામ જયારે બચપણની હાલતમાં હતા એ જમાનામાં એના ઇલ્મના ઘણા જવાબ દેવાનો વારો આવ્યો છે. એમાં એક પ્રસંગ મળે છે, એક આરાબી આવે છે, આવીને પૂછે છે ઇમામે હઝરત ઇસ્લામને કે મૌલા મારેથી જે છે મુર્ગે સુતુરના ઈંડા જે છે હાલતે હેરામમાં ખવાઈ ગયા છે. હાલતે હેરામ જે છે એમાં મેં મુર્ગે સુતુરના ઈંડા ખાધા છે, એનો હું કફારો દેવો અમારો. ત્યારે વાત સમજુ અહીંયા જે છે લફ્ઝ હેરામ છે, એ હેરામ એટલે હજમાં જ્યારે તમે જાઓ યા ઉમરા કરવા જાઓ તો એમાં જે બે કપડાં ફરજિયાત પહેરવાના હોય છે પુરુષોને, કે નીચે સફેદ કપડું લૂંગી જેવું અને એક માથે કપડું, તો આ જે ડ્રેસ છે એને હેરામ કહેવામાં આવે છે. અને એ હેરામ પહેર્યા પછી જે 23 કે 24 આઈટમો કીધી છે એ તમારા માટે જાયજ હોવા પછી એ નાજાયજ થઈ જાય છે. જ્યાં સુધી એ હેરામ ન ઉતરે ત્યાં સુધી તમે એનો યુઝ ન કરી શકો એ વસ્તુને, એને હેરામ કહેવાય છે. પણ એ જ રીતના આપણે પણ રોજ હેરામ પહેરીએ છીએ, એનું શું તમને એમ થાય કે રોજ હેરામ, રોજ 5 ટેવે હેરામ આવે છે આપણે. જ્યારે આપણે નમાજની અંદર પહેલી જે તકબીર કહીએ છીએ એ તકબીરને શું કહેવામાં આવે છે? તકબીરતુલ અહરામ. તકબીરતુલ અહરામ એ છે કે જો તમે એ તકબીર કીધા પછી જે છે એ તમારા ઉપર ઘણી વસ્તુઓ જે છે એ મનાય થઈ જાય છે.
તમે જે ભલે ખાતા પીતા બધું હોય પણ જયારે નમાજ ની શરૂઆત કરી તમે અલ્લાહ અકબર કહી દીધું નિયત કરીને એટલે તમારા ઉપર ખાવા પીવાનું બધું અટકી જાય. એટલે હું કીધું છે કે તમારો જે વાજિબ નમાજ છે એમાં તો તમારો ચહેરો જે છે કિબલા તરફ જ રહેવો જોઈએ. આ બધી શરતો લાગુ પડી જશે તમને, કેમ કે તમે જે છે તકબીરતુલ અહેરામ કહી દીધી એટલે. તો બસ તકબીરતુલ અહેરામ જે છે એવી મહત્વની વસ્તુ છે, એને માટે પણ એક ખાસ બાબત એ છે કે ઘણી વાર હું જે છે એમાં આપણી લાપરવાહી જોઉં છું. ખાસ વાત એ છે કે જ્યારે તમે તકબીરતુલ અહેરામ કહેતા હો ત્યારે તમારે જે છે સુકૂત યાને કે એકદમ કયામની હાલતમાં સીધા ઉભા રહ્યા પછી નિયત કરીને બોલવાનું છે. આપણે તો શું છે ઉત્તરમાં નમાજ જમાતમાં પહોંચવું હોય એટલે ફટાફટ દોડતા દોડતા અલ્લાહ અકબર કરીને વ્યા જાય નહીં દોસ્તો, ભલે એક રકાત રહી જાય પણ વ્યવસ્થિત જે છે એ તકબીરતુલ અહેરામનો જે નિયમ છે એ મુજબ જ એને કરવી જોઈએ, તો જ સહી તકબીર ગણાય આપણામાંથી. તો અહીંયા જે છે અહેરામની હાલતમાં એણે મૃગશૂતુરના ઈંડા ખાધા અને એનો જે છે જવાબ હઝરત ઇસ્લામ પાસે પૂછવા આવે છે ત્યારે હઝરત ઇસ્લામ કહે છે એને કે ભાઈ જો મારા બચ્ચાઓ બહાર બે છે એને ગમે એને પૂછી લેતું. એટલે ઇમામે હસન ઇસ્લામ પાસે આવે છે ને ઇમામે હસન ઇસ્લામને પૂછે છે ત્યારે ઇમામે હસન ઇસ્લામ એને કહે છે ભાઈ તારો જે સવાલ છે એનો જવાબ એ છે કે જેટલા તે મૃગશૂતુરના ઈંડા ખાધા છે એટલી સારી મજાની ઊંટણી લે ને એ ઊંટણીને જે હમલ રહે એના જે બચ્ચા આવે એની જે રકમ આવે તો ખાને કાબામાં જે છે એને રાય ખુદામાં એ રીતના આપી દેતું. એને બસ જ્યારે એ કહે છે ત્યારે મૌલા કાયનાતને આવી ગયા હોય છે એટલે એ કહે છે કે બેટા જવાબ તો તમારો સાચો છે પણ એવું ન બને કે ઊંટણીનું જે હમલ જે છે એ જાયા થઈ જાય. ત્યારે ઇમામ હસન સામ કહે છે કે બાબાજાને એ વાતે સાચી છે પણ એવું ન બને કે કોઈ મુર્ગે સૂતુરના ઈંડા ગંદા પણ નીકળે ખરાબ પણ નીકળે. ત્યારે જે છે મૌલા મુસ્કુરાઈને કહે છે કે નહીં બેટા તમારો જવાબ બહુ સહી છે. તો આ બચપણની અંદરનો એમનો જવાબ હતો અને એ રીતના જે છે એમણે પોતાની જિંદગીની શરૂઆતમાં જો જોવે તો ઇલ્મની જે છે એ આપણને મળશે. ને એ જ રીતના જે છે એક પ્રસંગ એવો મળે છે કે હઝરત અલ ઇસ્લામ જે છે એની પાસે જે છે એક માણસ આવે છે, આવીને કહે છે કે હું તમારી રૈયતમાંથી છું, હું તમારે જે છે તમારા દેશવાસી છું વગેરે કહે છે. ત્યારે મૌલા કહે છે કે તું અમારી રૈયતમાંથી નથી, તું કોઈ બીજા દેશમાંથી આવેલો છો અને ત્યાંથી તું અહીંયા આવ્યો છો. ત્યારે કહે છે કે મૌલા હું રોમમાંથી આવ્યો છું, મને જે છે આ સવાલ લઈને મોકલ્યો છે એનો જવાબ લેવા આવ્યો છું, હું શામ ગયો તો ત્યાંથી મને કાંઈ જવાબ મળ્યો નથી. ત્યારે જે છે મૌલાને કહે કે ભાઈ તું એક કામ કરજો મારો ફરજંદ આમે ઊભા છે અને કહે. ઇમામે હસન અલ ઇસ્લામ પાસે જાય છે ત્યારે ઇમામે હસન ઇસ્લામ કહે છે કે તારા સવાલ હું કહું છું ને જવાબ એ તું કહેતો કહી દઉં છું. ને પછી જે છે એને ઇમામ કહે છે કે તારો સવાલ એ છે કે હક અને બાતિલ વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે, ફાસલો કેટલો છે. ત્યારે ઇમામ અલ ઇસ્લામ કહે છે ને કે ચાર આંગોનો ફાસલો છે હક અને બાતિલ વચ્ચેનો. આંખેથી જોયું એ મોટે ભાગે જે છે હક છે, કાનેથી સાંભળ્યું જે છે એ તહેકીક માગી લેશે. તમે સાંભળ્યું બધું સાચું નહીં સમજવાનું, એને વિશે જાણકારી મેળવ્યા પછી જ તમે એમ કહીશો કે ભાઈ સાચું છે. ત્યારે આંખથી જે તમે જોયું છે નજરે એ માટે જે છે કીધું કંઈ હક થઈ છે. ને પછી કીધું કે આસમાન અને જમીન વચ્ચેનું અંતર કેટલું છે, જમીન અને આસમાન વચ્ચેનું અંતર કેટલું છે. તો આપણે આપે ફરમાયું કે જમીન અને આસમાન વચ્ચેનું જે છે મજનૂનની આહ અને આંખની રોશની જેટલા સમયમાં ત્યાં પહોંચી શકે તેટલું અંતર છે. આજ તમે જો આસમાનને એને જોવામાં કેટલી સેકન્ડ લાગે એટલું જે છે ડિસ્ટન્સ લે છે આ દ્રષ્ટિએ. અને બાકી જે છે મજલૂમની આહ, મજલૂમની આહ એક એવી વસ્તુ છે કે એ અગર જે કાઢે છે મજલૂમ આહ તો એની જે છે ખુદા જે છે દુઆ રદ નથી કરતો અને એની મજલૂમની દુઆ એ વખતે કબૂલ કરી લે છે, ચાહે પછી જે જુલ્મ કરવાવાળાની વિરુદ્ધમાં પણ હોય. ત્રીજું જે કીધું છે કે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે છે એકબીજાથી કેટલા દૂર છે પૂર્વ અને પશ્ચિમ. ત્યારે ઇમામે કીધું પૂર્વ અને પશ્ચિમ જે વચ્ચે જે છે સૂરજનો એક દિવસ કાપે શકે છે એટલો ફાસલો છે. પછી જે કીધું કે કવચ કોષા શું છે, કવચ કોષા એટલે મેઘધનુષ આપણે કહી શકીએ જે વરસાદના ચોમાસામાં દેખાય તમે ક્યારેક જોવો તો સાંજના ટાઈમે. તો એ મેઘધનુષના માટે કીધું છે કે કવચ કોષાય. આમ તો જે કવચ એટલે જે છે એ અલ્લાહના નામમાંથી છે અને કવચ કોષા જે છે એ શેતાનના નામમાંથી છે. તેણે કીધું ભાઈ જે વરસાદની પહેલા જો દેખાય, વરસાદની શરૂઆતમાં જો દેખાય તમને મેઘધનુષ
તો એ જે છે વરસાદ પડવાની નિશાની છે અને એ નિશાની એ છે કે એને હિસાબે જે છે એ તમારે રોજીમાં વધારો થશે વગેરે જે ફાયદાઓ થશે પણ એ જો અગર વરસાદના એન્ડમાં દેખાય તો સમજવાનું કે વરસાદ પૂરો થવાની તૈયારી છે હવે પછી પૂરો થઈ ગયો પછી વરસાદ નહીં આવે એમ તો આ જે છે એને કીધું મૌલે અને પછી જે છે એક કીધો છે સવાલ કે દસ એવી કઈ વસ્તુઓ છે કે જે કઠણ છે સખત છે એકબીજાથી ત્યારે કહે છે ઇમામ અહસન ઇસ્લામ કે સૌથી જે કઠણ જે છે અલ્લાહ એ પથ્થરને બનાવ્યો છે પણ એ પથ્થરને જો કોઈ તોડી નાખતું હોય તો એ લોઢું છે લોઢાથી માણસ પથ્થર તોડતો હોય છે તો એનાથી સખત જે છે એ લોઢું છે પણ લોઢાથી સખત જો કોઈ વસ્તુ હોય તો એ આગ છે કે જે આગ જે છે એ લોઢાને પણ ઓગાળી દેશે પછી કહે છે કે આગથી વધારે પણ સખત જે છે પાણી છે કે જે આગને ઓલવી નાખે છે ને એથી વધારે સખત એ કીધું કે પાણીથી કે પાણી જે છે એને જે છે એ વાદળ કીધું કે વાદળ વ્યક્તિથી વધારે સખત છે કે વાદળ જે છે એ પોતાના અંદર લઈને એને લઈ જાય છે પાણીને ને પછી કીધું કે વાદળથી વધારે સખત જો કોઈ હોય તો એ હવા છે કે એને આમ કે આમ ગમીને ફેરવે છે વાદળને ભલે એમાં પાણી ભરેલું હોય પણ જે છે એ ફેરવે છે એ હવા એને ને પછી કીધું કે હવાથી કરતા પણ સખત વસ્તુ એ છે કે હવાનો ફરિશ્તો છે એ નથી વધારે સખત છે કે આને ગમે ને કેમ ફેરવું એને ખ્યાલ છે અને પછી જે છે એને કીધું કે એનેથી જે હવાના ફરિશ્તાથી પણ વધારે કોઈ સખત જો કોઈ વસ્તુ હોય તો એ મલેકુલ મોત ખુદ છે મલેકુલ મોત ખૂબ સખત વસ્તુ છે એમ કીધું અને એનેથી પણ જો સખત કોઈ હોય તો ખુદ મોત છે કેમ કે મલેકુલ મોતને પણ મોત આવવાનું છે અને એ બધાથી વધારે સખત જો કીધું હોય તો એ કીધું કે એ જે છે હુકમે પરવરદિગાર છે કે અગર હુકમે પરવરદિગાર હોય તો મોતને પણ ટાળી દેશે તો એ જે છે હુકમે પરવરદિગાર સૌથી વખત બસ જ્યારે આ એને સાંભળ્યો કિસ્સો આ વાત કીધી એમને ત્યારે એ ખુશ થયો અને એને કીધું કે હું આ રીતના મારા જવાબ લઈને જાઉં છું તો આ રીતના ઇમામ ઇસ્લામ જે હતી પછી એમના વિશેની એક ઈબાદતની વાત કરી દઉં એમની એમની ઈબાદતો કેવી અને કેટલી હતી તો એ બારામાં મળે છે કે જેને ખુદ ચોથા ઇમામ ઇસ્લામ રાવી છે ચોથા ઇમામ ઇસ્લામ એટલે ઝૈનુલ આબિદીન સૈયદુ સાજુદ્દીન એવી હસ્તી જે છે એ એમની તારીફ કરે છે ઇમામ અહસન ઇસ્લામની અને કહે છે કે ઇમામ અહસન ઇસ્લામ એક જબરજસ્ત ઇબાદત કરનાર બે મિસલ ઝાહિદ અને અફઝલ તરીન જે છે આલિમ હતા આપ જ્યારે પણ હજ કર્યા જેટલા પણ હજ કર્યા એ બધા પગપાળા કર્યા છે અને ક્યારેક જે છે ઉઘાડા પગે એમણે જે છે હજો કરી છે અને આપ જે છે અક્ષર જે છે એ મોત કબ્ર સેરાત અને કયામતમાં ઉઠવું વગેરેને યાદ કરી કરતા અને યાદ કરીને રડ્યા પણ કરતા જ્યારે નમાજનો સમયમાં થાય અને ઊભા થાય નમાજના માટે તો એ થરથર કાંપતા થાય કાંપતા હતા એટલે એ એટલા માટે કે અલ્લાહની જે હૈબત જે છે એમના એને કારણે કાંપતા હતા અને એ જે છે એ અલ્લાહની જે હૈબત એના દિલમાં આવતી હતી અને એનો જે ખોફ હતો એને કારણે જે છે એ થરથર કાંપતા હતા અને આપનો એક દસ્તુર હતો કે જ્યારે મસ્જિદમાં દરવાજા પર પહોંચતા તો ખુદાને મુખાતિબ કરીને કહેતા કે મારા પારવાવાળા તારો ગુનેગાર બંદો તારી બારગામાં આવ્યો છે હે અરહમુર રાહેમીન તારી ભલાઈના સત્કાવમાં મારા જેવા બુરાઈ કરવાળા બંદોને માફ કરી દે આ દરવાજે મસ્જિદ નહીં બોલતા જ્યાં એની મસ્જિદ હતી ત્યાં દરવાજા એ છે ને આ રીતના કહેતા અને પછી જે જોઈએ તો એમની સખાવતો એમની સખાવતો ઘણી મળે છે ઘણા જ કિસ્સાઓ ઘણા જ વાક્યો છે એક જ વાક્ય કહું છું એક જણો આવી અને ઇમામની ખિદમતમાં કહે છે કે મૌલા મને કંઈક આપો તમે મારે એને સવાલ કર્યો કે મને કંઈક આપો જુએ છે ત્યારે ઇમામ અલ ઇસ્લામે જે છે એમની પાસે જે 50,000 દિરહમ મોજૂદ હતા એ અને 500 અશરફી હતી એ બે વસ્તુ આપી દીધી કે લા જા મજૂરને લઈ આવ અને આ લઈને આવી જાય એ મજૂરને બોલાયો અને મજૂર જે છે એને લઈને ગયો તો મજૂરને પણ મજૂરીમાં જે છે એણે સામે પોતાનો એક જબ્બો હતો એ આપી દીધો કે લા તારી મજૂરી તો આ રીતના જે છે ઇમામની સખાવત હતી અને એ સિવાય તો અનેક સખાવતના પ્રસંગો છે અને પછી જે છે મકારીમે અખલાક અખલાક જે છે એ દરેક અહિંબાના સારામાં સારા છે અને એમાં મકારીમે અખલાક એટલે આવતી સારા અખલાક એટલે એ મકારીમે અખલાકના બારામાં જે મળે છે એમના એક મશહૂર વાક્ય છે એ જ બયાન કરું છું બાકી તો બીજા બે ત્રણ વાક્ય છે તો એક વાક્ય જે મશહૂર મરૂફ છે એ કરું છું કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે
કે એક સામી વ્યક્તિ સામથી અહીંયા આવે છે મદીનામાં, મદીનામાં આવી અને ઇમામ ઇસ્લામને જોવે છે, ઇમામ હસન ઇસ્લામને, તો ફોરન જશે ઇમામને આડે ધડ બોલવા માંડ્યો, ગાળો દેવા માંડ્યો, એનાથી જેટલું થતું હતું બોલાતું એટલું બોલી ગયો આડે ધડ. પણ ઇમામ ઇસ્લામ જે છે પોતાની જગ્યા ઉપર બેઠેલા હતા, એમને ઘોડે સવાર હતા, એમને છે. પછી ઓલાને કહે છે, ત્યારે ઓલો થાકી ગયો બધું બોલીને, પછી ઇમામ કહે છે કે તું કોઈ પરદેશી લાગો છો, તારે કાંઈ જરૂર હોય તો મને કહે, તારે ખોરાકની જરૂર હોય તો એનો બંદોબસ્ત કરી દઉં, તારે સવારીની જરૂર હોય તો એનો બંદોબસ્ત કરી દઉં, અગર તારે રહેવા માટે જરૂર જગ્યા જોતી હોય તો એનો બંદોબસ્ત કરી દઉં, તારે જે જોતું હોય મને કહે, હું તારા માટે કરી દઉં. બસ જ્યારે આ ઇમામના અખલાસ જોયા ત્યારે વિચારમાં પડી ગયો, હું આને આડે ધડ ગાળો દઉં છું, હું આડે ધડ કહું છું, ને આ માણસ જે છે મને આમેથી એમ કહે કે કાંઈ જોતું હોય તો. બસ ત્યારે જે છે એ ઇમામ અલી ઇસ્લામને કહે છે કે મૌલા હું આવ્યો તો તારે જે છે એ તમારો દુશ્મનમાંથી હતો, હવે જે છે એ તમારો દોસ્ત થઈને જાય છે. ફક્ત ઇમામના અખલાકોને કારણે છે. અને હવે આપણે આપણા અખલાકોને જોવાના છે, જે થાય આપણામાં હું ફેરફાર કરવાની જરૂર છે એ આપણે વિચારવું. અને એ જ રીતના જે છે એમને એક પ્રસંગ એ મળે છે કે મોમિનોની જે છે મદદ કરવા માટેની, તો એનો એક પ્રસંગ મળે છે કે જે રિવાયત કરનાર ઇબ્ને અબ્બાસ છે, જે મુફસ્સિર કુરાન છે, એ પોતે રિવાયત કરે છે અને કહે છે કે એક વખત જે છે ઇમામ જે છે મક્કાની અંદર હતા અને એમણે જે છે મસ્જિદની અંદર જેને કે ખાને કાબામાં જે છે એતેકાફ પણ રાખ્યો કર્યો હતો, એ વખતે જે છે એવામાં એક માણસ આવે છે કે જ્યારે કે ઇમામ તવાફ કરી રહ્યા હતા, ત્યારે એ તવાફ કરી રહ્યા હતા ત્યારે એને ચાલુ તવાફમાં આવીને કહે છે કે મૌલા મારા ઉપર એટલું કરજ છે, તમે મને કંઈક મદદ કરી દો. તો મૌલા કે અત્યારનો તો આ સમયે મારી પાસે કોઈ વસ્તુ નથી, તો એક કામ કરો તમે એની પાસે મોહલત અપાવી દો, કેમ કે જો હું નહીં એને પૈસા નહીં આપું અને મોહલત નહીં આપે મને તો મને જેલમાં નખાવશે, મારી અમે કેસ કરશે. ત્યારે ઇમામ કહે છે કે ઉભો રહે, તું મોહલત ને તો હું આવું તારી અરે. એટલે ઇમામ જે છે એ ફોરન જે છે એ તવાફ હતો એ છોડ્યો અને સીધા બહાર નીકળતા હતા ત્યારે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ કે જેને એની પાસે મોજૂદ હતા એણે કીધું કે મૌલા તમે ભૂલી ગયા, તમે એતેકાફમાં છો, એતેકાફમાં જે છે મસ્જિદની બહાર ના જવાય. ત્યારે ઇમામ કહે છે કે ભાઈ તારી અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસને કહે છે કે મને ખબર છે કે હું એતેકાફમાં છું, પણ મેં મારા નાનાથી સાંભળ્યું છે એને ફરમાવ્યું છે કે જે શખ્સ પોતાના ઈમાની ભાઈની હાજત પૂરી કરે તે એવો છે કે જાણે એને વર્ષો વર્ષ અલ્લાહની તાલાની ઈબાદત અને એ પણ ઈબાદતો દિવસને નહીં રાત અને દિવસ બંનેમાં પસાર કરી હોય એવો જ હશે ઈબાદત ગુજારશે. બસ જ્યારે તમારે આગળ મોમિનની હાજત જો હોય પૂરી થઈ શકે એવું, અને પછી મહુલા એને જે છે મહુલા તપાવી દીધી અને એનું કામ પૂરું થઈ ગયું. તો આ જે છે એમની જિંદગીની શરૂઆતની વાત હતી. અને ઈદથી પછીની જે જિંદગીની જે વાત છે એ છે કે જે સખત છે એમના માટે, કે હઝરત ઇસ્લામની જ્યાં સુધી શહાદત નહોતી હતી ત્યાં સુધી તો બહુ સારી વાત હતી, પણ જેવી એમની શહાદત થઈ ગઈ પછી આખું જે છે વાતાવરણ ફેરવાઈ ગયું. વાતાવરણ ફેરવાઈ ગયું એટલે જેવી હઝરત ઇસ્લામની એક ધાક હતી જેને કહેવાય ને, એ ધાક જે છે નીકળી ગઈ લોકોના મગજમાંથી. અને પહેલે જ દિવસે જો જોવામાં આવે તો હઝરત ઇસ્લામની શહાદત પછી 30,000 લોકોએ આવીને જે છે ઇમામે હસન ઇસ્લામની બેઅત કરી હતી. બસ થોડા સમય પછી જ્યારે બસરાની અંદર જે છે હરીફ પાર્ટી અને કે માવિયા વગેરે જે કાંઈ પોતાની કોશિશો શરૂ કરી અને એમાં જે છે ને આ લશ્કરની અંદર જે છે ફેરફાર કરવા માંડ્યા, બળવો કરાવવા માંડ્યા એ બધી, અને એની સાથોસાથ જે છે ઇમામે હસન ઇસ્લામના લશ્કરના જે સિપેસાલારો હતો એ બધાને ફોડી નાખ્યા કે બીજી રીતે પૈસાની લાલચ આપીને. તો આ રીતના જ્યારે થયું અને પરિણામ એ આવ્યું કે ઇમામે હસન ઇસ્લામનો લશ્કરો જે છે એ ઘટતું ગયું, ને એટલે જ સુધી કે ઇમામ કે તોય કોઈ માને એવું નહોતું એવી પરિસ્થિતિ પહોંચી ગઈ હતી. ત્યારે ઇમામને જે ખાસ લોકો હતા એ જે છે થોડા હતા, ઓલાની સંખ્યા લશ્કરની વધતી જતી હતી, એવામાં એની સાથે લડાઈ કરવી એ જે છે મોતને બોલાવવાની વાત હતી. અને સાથોસાથ જો જોવામાં આવે તો એ વખતે જે છે મોમિનોને જે બચાવવા એ વધારે મહત્વની વાત હતી, જંગ કરે તો જે છે એ લડાઈમાં જવાની જ વાત હતી. તો આ રીતના જે છે ઇમામ હસન ઇસ્લામનો જે એ પીરિયડમાં જે છે એમણે જે છે પોતે એક સુલેહ કરવી પડી અને એ પણ જે છે પોતાની શરતે કરી હતી,
છતાં પણ જે છે ઇમામને જે છે ત્યાર પછી જે તકલીફો વધતી ગઈ એટલે હદ સુધીની કે એમણે પણ જે છે એ નમાઝ પડવા જાય તો પડાવવા જાય તો જે પણ જે છે એ નીચે બખ્તર પહેરીને જતા હતા કેમ કે લોકોના હુમલાનો ખૂબ ભય રહેતો હતો. આવી બધી હાલતમાં જે છે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ જીવતા હતા અને એને માટે જે છે ઘણી જ બાબતો છે ઇન્શાલ્લાહ હું તમને આગળ વાત કરું. તો એ પહેલાં જે છે હું તમને એમની એક વસિયત જે છે બે એ બયાન કરું છું. પહેલું કીધું છે કે સફરે આખરત માટે તૈયાર થઈ જાઓ અને આ સફરનો જાદેરા જે છે એ અજલ સાથે આવે એ પહેલાં જે છે તમે કરી લો. આખરતનું ભાતું બાંધવાનું છે એ જે છે એની તૈયારી કરવાનું કીધું છે આપણને. આપણે કેટલા તૈયાર છીએ એમ કહો? આપણે જે છે આખરતનું ભાતું બાંધવાનું છે ને, આખરતમાં જવાનું છે, આપણે એને માટે કેટલી કોશિશ કરી, શું મહેનત કરી, શું કોશિશ કરી? બસ આપણે જે છે એ મહત્વની બાબત છે કે આપણે આપણું ભાતું બાંધવાનું છે. એમ કે જે છે તમે એમ કે મારા ગળા છે ને હું વસિયત કરતો જાઉં ને આમ થાય ને તેમ થાય ને, વસિયતની જે વાત આપણે કરીએ છીએ બરોબર છે, પણ જે એક ઠેકાણે છઠ્ઠા ઇમામ અલ ઇસ્લામ પાસે એક જણો વસિયતના બારામાં કેવું પૂછવા આવ્યો ત્યારે ઇમામ અલ ઇસ્લામને કીધું ભાઈ વસિયત તો બરોબર છે પણ તું જ તારો વસી બની જા ને. એટલે મૌલા તું જ તારો વસી બની જા, તારા હાથે તું જ વાપરતો જા. મારે તારે વસિયત કરીને કહેવું જ ને કે મારી પછી આ કરજો આ કરજો, તું જ તારા હાથે કરતો જા. ત્યારે કીધું એને ઇમામ અલ ઇસ્લામને. અને આ જે હદીસ બયાન લખેલી છે એની નીચે જે છે એ લેખક શેખ અબ્બાસે કુમ્મીએ પોતાની નોટ્સ લખી છે કે એમાં લખ્યું છે કે જ્યારે હઝરત સલામ જનાબે સૈયદા સલામુલ્લાહની વફાત પછી જ્યારે કબ્રસ્તાનમાં ગયા એક વખત તો ત્યાં જઈને કીધું અસલામ અલૈકુમ યા અહેલે કુબૂર, એ કબ્રવાળા તમારા પર મારા સલામ. બસ જ્યારે એમને સલામ કર્યા અને સામેથી જવાબ આવ્યો ત્યારે મૌલા એને કહે છે કે ભાઈ તમે લોકો જ્યારે અહીંથી ગયા ત્યારે તમારા જે મકાનો હતા એમાં આજ બીજા રહેવા આવી ગયા, મકાન તમારા વર્યા નથી. તમે ગયા પછી તમારી પત્નીઓ હતી અને બીજા ઘર કરી લીધા, જે તમારો માલ હતો એ તો વારસો લઈને વ્યા ગયા. આ અમારા અહીંયા દુનિયાના સમાચાર છે, તમારા ત્યાંના સમાચાર કયો? દુનિયાના સમાચાર આ જ છે કે તમે જાઓ એટલે બધું આજ થઈ જવાનું છે, બધા વ્યા જવાના છે. ત્યારે આ પૂછે છે મૌલા કે ત્યાંના સમાચાર કયો? ત્યારે એ કહે છે કે અમે લોકોએ જે દુનિયામાં ખાધું પીધું છે ભોગવ્યું અમે, અને અમે જે આગળ મોકલી દીધું હતું ભાતું એ અમને અહીંયા મળી ગયું છે અને બાકી જે મૂકીને આવ્યા છે તો તમે મૌલા કીધું એ મુજબ. તો બસ તમારે જે છે તમારો આખરતનું ભાતું અહીંયા બનાવવાનું છે, લઈ જવાનું છે હારે. પણ જે છે એ લઈ જવું જે છે ને બહુ મુશ્કેલ છે. તમે કહો મુશ્કેલ? આ મુશ્કેલ. તમે ઘણી ઈબાદતો કરો છો, ઘણી જ મહેનતો કરો છો, બધી જ કોશિશો કરો છો, પણ એ કોશિશો ખરી, પણ એને જે છે આપણે કંઈક એવું નાખીએ છીએ એમાં વસ્તુ કે કોશિશો આપણી ફેલ થઈ જાય છે. કેમ કે એક પ્રસંગ મળે છે કે રસુલ્લાની પાસે રસુલ્લા જે છે એ તસ્બીહાતે અરબાનો જે સવાબ બયાન કરતા હતા એમાં કીધું એમણે કે ભાઈ સુભાન અલ્લાહ જ્યારે કહે છે માણસ તો અલ્લાહ જે છે એને નામનું એક ઝાડ જન્નતમાં ઊભું કરે છે. તો એક જણો ઉભો થયો, રસુલ્લા તો અમારા જંગલના જંગલની આ બની ગયા હશે ને? બોલો કે બની ગયા હોય પણ ક્યાં આવતી? જ્યાં સુધી અત્યારના તો તમે એ છે કે જ્યારે ત્યારે રહે કે જ્યારે સલામત રહે, તમે તો એને બાળી નાખો છો. કેમ? તો તમે જે ગુનાહ કરો છો એનેથી જે છે એ તમારું ઝાડ આખું પડી જાય છે. તો બસ જે છે એ અમલ કરવા હેલા છે એને બચાવીને ત્યાં સુધી લઈ જવા જે છે એ જ વધારે મુશ્કેલ છે. આપણે નેકી બધાય કરીએ છીએ, કોઈ નથી કરતા એવું નથી, કોઈ ન કરતો એવો નથી, બધા નેકી કરે છે, બધા નમાઝ પઢે, રોજા રાખે, ઈબાદત કરે, બીજી બધી પણ જે છે એ નેકીઓ કરે છે, પણ એને બચાવીને લઈ જવી એ મહત્વની વસ્તુ છે. તો બસ ગુનાઓ થકી જે છે એ આપણે જે છે એને બરબાદ કરી નાખીએ છીએ. તો આપણને જે આ એક છે હઝરત ઇસ્લામ પાસે, મારો ટાઈમ ઘણો થઈ ગયો, એક હઝરત ઇસ્લામ પાસે એક જણો આવે છે, આવીને પૂછે છે કે મૌલા મારે આખરતની હું તૈયારી કરવી, કેમ કે આખરતમાં તો જવાનું છે ને, હું તૈયારી કરવી. ત્યારે એનું કીધું ત્રણ વસ્તુ. એક તો તું જે છે વાજીબાત બધા અદા કર, બીજું તું હરામ કામ છે ને છોડી દે, હર રમત જે છે ને આવ છોડી દે, ને ત્રીજું એ કીધું કે તું જે છે તારા કેરેક્ટરને તારા અખલાકને જે છે સારામાં સારા બનાવ.
તો ત્રણ વસ્તુની વાત કરે છે. તો બસ આખરતની તૈયારી આ ત્રણેયમાં સમાઈ ગયેલી છે આપણે. તો અહીંયા જે છે ઇમામ અલ ઇસ્લામ કહે છે કે આ સફરે આખરત માટે તૈયાર થઈ જાઓ, અને આ સફરનો જાદેરા જે છે એ અજલ આવે એ પહેલાં મેળવી લ્યો. જાણી લ્યો કે તમે દુનિયાને તલબ કરો છો અને મોત તમારી તલાશમાં છે. આપણે દુનિયા માટે તો ખૂબ મહેનત કરીએ છીએ, પણ હારો રચને આ અજલનો ખ્યાલ રાખવાનો, કાલ હવે આપણે જવાનું છે, એની કોશિશ સરળ કરવાની કીધી છે આપણને. તો બસ આ જે છે કીધું આપણને, અને બીજી ઘણી વસિયતો છે પણ એ નથી અત્યારે, ટાઈમ ઘણો થઈ ગયો છે ઇન્શાલ્લાહ. તો અહીંયા જે છે ઇમામે હસન ઇસ્લામની પરિસ્થિતિ એ થઈ કે આખું લશ્કર વિપરી, જેને જેને કહેવાય લશ્કરના વધારે પડતા લોકો જે છે એ લાલચમાં આવીને વયા ગયા, અને અહીંયા જે છે સુલે થયા પછી પણ જે છે ઇમામને કોઈ શાંતિ અને રાહત નહોતી. એટલે હદ સુધી મળે છે કે એકવાર જે છે એ બસરાની અંદરમાં ક્યાંક ગયા હતા, મદાયન તરફ ગયા હતા, ત્યારે ત્યાં પણ જે છે એક માણસ જે છે આપના જાંઘમાં એક ખંજર મારીને વયો જાય છે, એ જખમ પણ જે છે ઘણા વખતો પછી સારો થયો. ત્યાર પછી પાછા મદીના આવે છે, વળી પાછા બીજી એક સફરમાં હતા ત્યારે જે છે કોઈ આંધળો માણસ કે જે એમની પાસે આવે છે, હાલાકી દેખતો હતો આંધળો હતો, અને પોતાની જાતને જે છે એ મોમીન હોવાનો બધો એક દોડ કર્યો હતો. બસ જ્યારે ઇમામ અમને જુએ છે મોકો, તેમના પગમાં પાછી જે છે એની ડાંગ મારે છે કે જેમાં જાહેર આલુદા સરિયો હતો. તો આ રીતના જે છે ઇમામને એક યા બીજી તકલીફો જે છે એ પછી પડતી જ ગઈ, અને એટલે હદ સુધી કે જ્યારે એ સફર મહિનાની 26મી તારીખ આવી હતી ત્યારે જે છે ઇમામે હસન ઇસ્લામ ઘરમાં સૂતા હતા, એવામાં જે છે એમની પત્ની 14 મિનિટે અસસ કે જાણે એવું નાલાયકી ભર્યું કામ કર્યું કે એણે જે છે એ લાલચમાં આવી, અને જે છે એ લાલચમાં આવીને એને એ કામ કર્યું કે જે એવું ઝેર કે જે ઝેરને માટે એમ કહેવાય છે ખાસ સ્પેશિયલી રોમથી મંગાવવામાં આવ્યું હતું, ને એવું સખત ઝેર હતું કે જેની કોઈ સીમા નહીં, કે જેને માટે એ કહે છે કે જ્યારે જમીન ઉપર પડ્યું તો જમીન પણ જે છે ઉકળવા લાગી હતી, એવું સખત ઝેર જે છે એ ઇમામ અલ ઇસ્લામને દેવા માટે તેને કોશિશ કરી, ને એણે જે છે ઇમામ અલ ઇસ્લામ જે છે સૂતા હતા એ ખાટલાની નીચે જે છે એક જે છે માટલી રાખી હતી અને એ પણ બંધ કરીને રાખવામાં આવી હતી, પણ આ જે છે બાય એની અંદર આ ઝેર નાખી જ દેશે અને પોતાની રીતે નીકળી જાય છે. પછી બસ જ્યારે ઇમામ ઉઠે છે 26મી તારીખ ત્યારે ઉઠે છે, અને જ્યારે ઉઠે છે તો એકદમ બેચેન થઈ જાય છે, અને પછી કહે છે ઇમામે હુસેનને કે ભાઈ અભી હમણાં જ મને જે છે એ નાના ખ્વાબમાં આવ્યા હતા, અને માદરે ગિરામી પણ હતા અને બાબા એજાન હતા, ને એમણે કીધું કે બેટા હવે તમે થોડાક સમયમાં અમારી તરફ આવવા ચાહો છો. બસ ત્યારે જે છે એ રોવા લાગે છે. બસ પછી જે છે એ મૌલા એ પાણી જે હતું માટલીનું એ પીવે છે, હજી જેવું માણી પાણી પીવે છે ઘૂંટડા ભરે છે થોડા, ત્યાં જે છે એ મૌલા કહે છે કે આ કેવું પાણી છે કે જે મારા ગળાથી લઈને નાક સુધીનો જે છે એ બધો કટકો બાળી નાખ્યો છે, આખે આખું શરીરમાં જે છે એવા કટકા થઈ રહ્યા છે. બસ પછી જે છે એમાં અમને ઉલટી થવા લાગી, બસ ત્યારે ઉલટીઓ થતી હતી ત્યારે એને જે છે એક તસ્તમાં લેવામાં આવી, અરે એની અંદર જે છે 70 થી 72 કટકા કલેજાના એ તસ્તમાં આવ્યા હતા. અરે આ રીતના મૌલા ઉપર ઉઠી, અરે ઝેરની અસર એ થઈ કે આપની જે છે આદત 28મી તારીખે થઈ હતી, એ જ દિવસે જે છે આપને જે છે ઇમામે હુસેન અલ ઇસ્લામ કફન આપે છે, અને દફન કરવાને માટે જેમની વસિયત હતી કે નાના રસુલ્લાની બાજુમાં મને દફન કરજો શક્ય હોય તો, બસ ત્યારે એ માટે જઈ રહ્યા હતા. બસ ત્યારે જે છે સામે બની ઉમૈયાની ફર્દ મરવાર આવે છે અને આવીને રોકે છે, અને તીરનો જે છે વરસાદ વરસાવે છે. અરે અજાદારો, સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ બી મૈયત નીકળે છે તો આપણે એહતરામ કરીએ છીએ, કોઈ ઊભો થઈ જાય છે, કોઈ જે છે સાઈડમાં વયો જાય છે, કોઈ વાહન વાળો તો રોકી દે છે, પણ અહીંયા તો જુઓ આ દુશ્મનો એ કામ કર્યું, અરે આ જનાજાની ઉપર તીરો ફેંકવામાં આવ્યા, અરે આ જનાજો ફરી પાછો ઘરે આવ્યો, અરે ત્યાર પછી જે છે બકીના કબસ્ત. દરેક મુસીબત અને પરેશાની દૂર કર, અહીમે માસુમ ઇસ્લામના રોજા મારકોને તારી હિફાજતમાં રાખ, વેરાન થઈ ગયેલા રોજા મારકોને આબાદ કર, કુલ્લો મોમિનોનાથની જાનો માલ અને ઇજ્જતને તારી હિફાજતમાં રાખ,
જો જાહેરી છુપી બીમારીમાં મુબતલા છે તેઓની બીમારી દૂર કરી શપાય કામિલ હતા પરમા. બેરોજગાર ને રોજી આપ, બારોજગાર ને રોજીમાં બરકત આપ. ઉલ્લો મોમિનો નાથ કે જેવા ફાની દુનિયાથી કુછ કરી ગયા છે તેઓના ગુનાઓને માફ કરી જન્નતમાં આલી દરજ્જા હતા ફરમાવ. અમારા જમાનાના ઇમામના ઝહૂરમાં જલ્દી કર, એમના નાસિરોમાં ને ગુલામોમાં અમારો શુમાર કર.